આજે અમારે જનસંઘ સુજાટ પાટીલ ભવ્ય રેલીનું આયોજન કરેલ છે. આખા લોકસભામાં જેમને આશીર્વાદ મળ્યો એને વધાવવા માટે આજે આ રેલીનું આયોજન કરેલું. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, વૃદ્ધો અને બધા જ વડીલો, માતા બહેનો અમારી સાથે જોડાયા અને આ લોકસભામાં અમારી જીત નક્કી. આ લોકસભામાં એક માહોલ ઊભો કરવામાં આવ્યો છે પક્ષ અને વિપક્ષ દ્વારા. એ માહોલને આખી રીતે અને એકદમ વ્યવસ્થિત રીતે આયોજન રૂપે બધા જ આખા લોકસભાના વિસ્તારના બધી જગ્યાએ અમે મુલાકાત લીધી, ત્યારે મુલાકાત દરમિયાન અમને એટલી જાણ પડી કે કોઈ પણ આ બંને પક્ષોથી ખુશ નથી, પરંતુ ત્રીજો મજબૂત વિકલ્પ ના હોવાના કારણે એ લોકો આમને વોટ આપે છે. એ વિકલ્પ બનવા અમારો આજથી પ્રયાસ છે અને આવનાર બધી જ લોકસભા કે વિધાનસભા કે કોર્પોરેશનની ચૂંટણીમાં અમારા યુવાનો ઝંપલાવશે. મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે યુવા હોવાના નાતે ફર્સ્ટ ટાઈમ વોટર અને આખા લોકસભામાં સૌથી પહેલાં યુવા નેતૃત્વ વિશે અમે વાત કરતા હતા તો યુવાનોનો ખૂબ સહાય અને સહયોગ મળ્યો છે. આપણી જોડે યુવાઓ છે, ઉત્તર ભારતની હિન્દી ભાષીઓ પરપ્રાંતિઓનો એક ખૂબ જ સરસ સહયોગ મને મળેલ છે અને પરપ્રાંતિઓને બધાએ મને ખૂબ જ સહયોગ કર્યો. આખા વટવા વિધાનસભામાં, ખાસ કરીને વટવા વિધાનસભાની વાત કરું તો બંને હાથેથી મને ભલે એમને વોટ લીધો. બીજી વાત કે બ્રાહ્મણ હોવાના નાતે બ્રાહ્મણની ટિકિટ જ્યારે કપાઈ તો બ્રાહ્મણ સમાજે બી મને અપનાવ્યો છે. ઘણા બધા બ્રાહ્મણ ઉમેદવાર હોવાના કારણે પણ મને આ બધા બ્રાહ્મણ મિત્રો છે અમારા, એ બધા બ્રાહ્મણ મિત્રો અને બ્રાહ્મણ સમાજના બધા આગેવાનોએ મને ખુલ્લામાં સમર્થન જાહેર કર્યું છે. એ બદલ આજે આપણે ભવ્ય સફળતા દેખાય છે એનું એક પ્રતિબિંબ છે.